હેલો બાળકો, કેમ છો? મજામાં? અગાઉના પીરિયડમાં આપણે ઇંગ્લિશની સ્વાતી પોથીમાં લેસન નંબર 3 થોડો સમજ્યા. તો ચાલો આજે આપણે સી ડબલ્યુમાં તેનાથી થોડું વધારે સમજીએ. લેસન 3 સિંગ્યુલર એન્ડ પ્લુરલ 1. તમારે આ જ રીતના હેડિંગ આપીને સરસ અક્ષરે તમારે સી ડબલ્યુમાં લખવાનું છે. ચલો તેમાં આપણે પહેલો નિયમ જોઈએ. કોઈ પણ વસ્તુ એક છે એવું કહેવા માટે એ અથવા એન મૂકવામાં આવે છે અને તેને સિંગ્યુલર ફોર્મ એટલે કે એક વચનમાં છે એવું કહેવાય. હવે આપણે કોઈ એક અ બોય, એક છોકરા માટે આપણે વાત કરતા હોય તો શું કહી? અ બોય. અને જ્યારે એક કરતાં વધારે છોકરાની વાત કરતા હોય ત્યારે કહીએ બોયઝ. ચલો બીજો નિયમ. કોઈ પણ વસ્તુ એક કરતાં વધારે છે તેમ દર્શાવવા માટે તેની આગળ વપરાતા એ અથવા એન મૂકવામાં આવતા નથી અને વસ્તુને બહુવચનમાં રૂપમાં એટલે કે એસ અથવા ઈએસ પ્રત્યે લગાડીને મૂકીએ તેને પ્લુરલ ફોર્મ એટલે કે બહુવચન છે એવું કહેવાય. હવે આપણે બોય હતો એનું બોયસ કર્યું તો આગળથી એ કાઢી નાખ્યો અને પાછળ એસ લગાવ્યો. જ્યારે આપણે બહુવચનમાં ફેરવીએ છીએ ત્યારે તેની આગળથી એ કાઢી નાખવાનો છે અને તેને બહુવચનમાં ફેરવા પાછળ એસ અથવા તો ઈએસ લગાડવામાં આવે છે. ચલો આટલું લખાઈ ગયું. હવે પાછળના પેજ પર લખીશું. ચલો હવે ત્રીજું જોઈએ કે એ ઈ આઈ ઓ યુથી શરૂ થતા સ્પેલિંગની આગળ એન લાગે છે, બાકીના સ્પેલિંગની આગળ એ લાગે છે. જે એ ઈ આઈ ઓ યુથી શરૂ થાય તેની આગળ એન લાગશે, બાકીના પાછળ બાકીનાની આગળ એ લાગે છે. એક્ઝામ્પલ આપ્યું છે અ બોક્સ, આ બીથી ચાલુ થાય છે માટે એ. અ બેટ, આ છે આ પણ બીથી ચાલુ થાય છે માટે તેની આગળ એ. એન એલિફન્ટ, આ સ્પેલિંગ છે એ ઈથી ચાલુ થાય છે માટે તેની આગળ એન મૂકવામાં આવે છે. એન ઓક્સ, આ છે તે ઓથી ચાલુ થયું માટે તેની આગળ એન લાગશે. અ બનાના, આ પણ બીથી ચાલુ થયું માટે તેની આગળ એ મૂકવામાં આવશે. હવે ચોથું છે કે જ્યારે ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ અથવા તો ઓ હોય તેની પાછળ ઈએસ લાગે. હવે જે સ્પેલિંગ છે તેની પાછળ ડબલ એસ આવતા હોય, એસ એચ આવતો હોય, સી એચ આવતો હોય, એક્સ આવતો હોય અથવા તો ઓ આવે ને, તેની પાછળ ઈએસ લગાવવાનું. ચલો આટલું લખ્યું. હવે આપણે આગળ લખીએ. સિંગ્યુલર પ્લસ એસ ઇઝ ઇક્વલ ટુ પ્લુરલ્સ, એટલે કે સિંગ્યુલર એટલે એક વચન છે તેની પાછળ એસ લગાવીએ તો તે બહુવચનમાં ફેરવી જશે. અ ટોપ, જો આ એક પોમેડો છે માટે તેની આગળ એ લગાવ્યો. હવે અહીંયા તેનું બહુવચન થયું તો આગળથી એ નીકળી ગયો અને ટોપની પાછળ એસ લાગશે. ટોપ્સ એટલે પોમેડાઓ. અ બોય, અ બોય એટલે એક છોકરો, બોયઝ એટલે છોકરાઓ. અ ગર્લ, અ ગર્લ છે એ એક છોકરી માટે, ગર્લ્સ એટલે કે એક કરતાં વધારે છોકરીઓ માટે, પાછળ એસ લાગશે. અ કેમલ, તો કેમલનું કેમલ્સ તેનું બહુવચન છે. અ કાઉન્ટ,
એટલે ગાય, કૌંસ એટલે ગાય. અ બુક, બુકનું બુક્સ. અ ટ્રેન, ટ્રેનનું ટ્રેન્સ. અ કાર, કારનું કાર્સ. કાર એક વચન છે, કાર્સ બહુવચન. આવી જ રીતના તમારે અહીં સુધી તમારી CWમાં પૂરું કરવાનું છે અને એ છે તમારું હોમવર્ક.